નમસ્કાર. સ્પર્ધાત્મક પરીક્ષા તથા ઇનોવેશનના નવા વિડીયો મેળવવા માટે આપ હરેશ ગેલોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન દબાવો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની અંદર આપણે જોઈએ પ્રકરણ 8. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, એ ખાસ આપણે ધ્યાન રાખીશું કે અહીંયા દાખલા મોટાભાગના ચોપડીની અંદર જ ગણેલ છે, તો આપણે પુસ્તકની અંદર ગણવાના નથી. આ તમામ દાખલાઓ આપણે નોટબુકમાં ગણવાના રહેશે. તો સૌ પ્રથમ આપણે જોઈએ, અગાઉ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ વિશે શીખ્યા છીએ. તદઉપરાંત અપૂર્ણાંક સંખ્યાઓ અને તેના સરવાળા બાદબાકી પણ શીખ્યા છીએ. આ જ અપૂર્ણાંકને દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી રજૂ કરી શકાય છે. દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી દર્શાવતી સંખ્યાને દશાંશ સંખ્યાઓ કહેવામાં આવે છે. બે મિત્રો રમેશ અને સુરેશની પેન્સિલની લંબાઈની સરખામણી કરીએ. રમેશની પેન્સિલની લંબાઈ 4 સેન્ટીમીટર અને 5 મિલીમીટર છે. તો મિલીમીટરને પણ સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો આપણે જોઈ શકીએ છીએ આગળ કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર થશે. માટે સેન્ટીમીટરમાં જો ફેરવવા હોય તો એને 10 વડે આપણે શું કરવા પડશે, ભાગવા પડશે. માટે 5 ને 10 વડે ભાગીએ તો આપણને 4.5 સેન્ટીમીટર મળશે. અહીં 4 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટરનો 5/10 ભાગ એટલે 4.5 સેન્ટીમીટર થશે. સુરેશની પેન્સિલની લંબાઈ જોઈએ આપણે 6 સેન્ટીમીટર અને 7 મિલીમીટર છે. આ મિલીમીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવા હશે તો 10 વડે ભાગવા પડશે. અહીંયા 10 છે તો પોઈન્ટની પાછળ 1 સંખ્યા હોવી જોઈએ. માટે 6.7 સેન્ટીમીટર આપણો જવાબ મળશે. 6 સેમી અને 1 સેમીનો 7/10 ભાગ એટલે 6.7 સેન્ટીમીટર. દશાંશની સ્થાન કિંમત સમજવાનો પ્રયત્ન કરીએ. એકમ એટલે 1 અને દશાંશ એટલે 1/10. તો આપણે એકમની અંદર 4 છે, દશાંશની અંદર 5 છે. તો લખવું હોય તો કેવી રીતે લખાય, 4.5 એ રીતે આપણે લખીશું. એનો મતલબ કે 4 બોક્સ આખા હશે અને 5મું બોક્સ હશે એના 5 ભાગ, 1, 2, 3, 4 ને 5 ભાગ, એને દશાંશ સ્વરૂપે આપણે લખીએ છીએ. વાંચવું હોય તો આને કેવી રીતે વંચાય, 4.5 એ રીતે પણ આપણે વાંચી શકીએ છીએ. ત્યાર પછી આપણે અહીંયા જોઈશું દશકમાં 1 છે, એકમમાં 3, દશાંશ 5. એનો મતલબ કે એને લખવું હોય તો 1, એકમની સંખ્યા 3 છે તો 3, દશકમાં 1 છે તો 1, દશાંશમાં 5 છે. તો હંમેશા યાદ રાખો કે એકમ અને દશાંશની વચ્ચે પોઈન્ટ આવશે. તો એકમ અને દશાંશની વચ્ચે પોઈન્ટ મૂકી અને દશાંશની સંખ્યા કઈ છે, 5, તો આપણે 5 લખવાનો પ્રયત્ન કરીશું. તો આને લખવું હોય તો 13.5, કારણ કે એકમ અને દશાંશની વચ્ચે હંમેશા પોઈન્ટ, એનો મતલબ કે દશાંશ ચિહ્ન આવશે. ત્યાર પછી જોઈએ દશકના 10 થપ્પી. ત્યાર પછી ઉપર એકમની અંદર 3 થપ્પી આપેલી છે તો 3, અને દશાંશ 1, 2, 3, 4 ને 5, એનો મતલબ કે 5 દશાંશ થશે. જે 5મી થપ્પી છે, સોરી 1 થપ્પી છે, એના 5 ભાગ થશે. એને વાંચવું હોય તો 13.5 આ રીતે પણ આપણે વાંચી શકીએ છીએ. દશાંશ સંખ્યાનું સંખ્યારેખા ઉપર આપણે નિરૂપણ કરીએ. 0.5ને સંખ્યારેખા ઉપર દર્શાવો. તો આપણે જાણીએ છીએ કે 0.5 0 અને 1ની વચ્ચે આવેલા હશે આ સંખ્યા. તો 0.5નું સ્થાન 0 અને 1ની વચ્ચે હોય તો સંખ્યારેખા પર 0 અને 1ની વચ્ચેના એકમ અંતરને 10 સરખા ભાગમાં વહેંચીએ. આપણે 0 અને 1 10 સરખા ભાગની અંદર વહેંચેલ છે. તો 0 પછી 0.1, 0.2, 0.3, 0.4 અને 0.5. તો અહીંયા આપણે એને દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી અપૂર્ણાંકને દશાંશમાં ફેરવવા. જેનો છેદ 10 હોય તેને આપણે દશાંશ સ્વરૂપે સરળતાથી લખી શકીએ છીએ. પરંતુ જે અપૂર્ણાંકનો છેદ 10 ન હોય તો તેને દશાંશ સ્વરૂપે લખવા માટેની રીત આપણે સમજીએ. દશાંશ સ્વરૂપે આને કેવી રીતે લખી શકાય, ધારો કે 2/5 છે આપણે જોઈએ. તો અહીંયા નીચે છેદમાં 10 નથી, તો સૌ પ્રથમ આપણે છેદને 10 કરવા માટે નીચે 2 વડે ગુણીશું તો ઉપર પણ 2 વડે ગુણો. તો આપણે જોઈ શકીએ 5 2 10 અને 2 2 4. તો 4/10, એનો મતલબ કે અહીંયા 10 છે તો પોઈન્ટની પાછળ 1 સંખ્યા હોવી જોઈએ. એનો મતલબ કે 0.4 જવાબ આવશે, અહીંયા આપ જોઈ શકશો. એ જ રીતે 3/2, તો 3/2 2 જે છે છેદની અંદર એને 10 કરવા માટે 5 વડે ગુણીશું, 2 5 10, તો ઉપર પણ 5 વડે ગુણો. પછી શું થશે, 3 5 15 થશે અને 2 5 કેટલા થશે, 10. તો આપણે કહી શકીએ કે 10 છે તો પોઈન્ટની પાછળ 1 સંખ્યા હોવી જોઈએ, તો 1.5. એવી રીતે સરળતાથી આપણે
કોઈ પણ અપૂર્ણાંક હશે એ અપૂર્ણાંકને આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ. એ જ રીતે 3/2, તો વિદ્યાર્થી મિત્રો અહીં છેદમાં 2 છે, છેદમાં 10 લાવવા અપૂર્ણાંકને સમ અપૂર્ણાંક મેળવવો પડે. તેથી 2 ને 5 વડે ગુણીશું, તો 2 ને 5 વડે ગુણ્યા, 3 ને પણ 5 વડે ગુણીશું, 3 5 15 અને 2 5 કેટલા થશે, 10, બરાબર 1.5 દશાંશ સ્વરૂપમાં આપણે લખી શકીએ છીએ. દશાંશને અપૂર્ણાંકમાં ફેરવવા, દશાંશ ચિહ્ન જે છે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવવા, અપૂર્ણાંકને આપણે દશાંશમાં ફેરવતા શીખી ગયા છીએ, ત્યારે અપૂર્ણાંક દશાંશ જે છે એને અપૂર્ણાંકમાં ફેરવવા. તો જાણીએ 1.4 છે તો શું કરીશું વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખીએ. ધારો કે 1.4 હશે તો આપણે આ રીતે લખીશું, 1 વત્તા અહીંયા પોઈન્ટની પાછળ એક સંખ્યા છે તો અહીંયા પણ આપણે 4 છે, અને છેદની નીચે શું કરીશું, 10 મૂકીશું, કારણ કે દશાંશ છે માટે 10 મૂકીશું. તો આપણે કરી શકીએ 1 વત્તા 4/10. હવે અહીંયા છેદમાં 10 હોય તો અહીંયા પણ છેદમાં 10 મૂકવા પડે, તો અહીંયા 10 વડે ગુણીશું અહીંયા ઉપર, સોરી સૌ પ્રથમ 1 અને 10. હવે છેદમાં 10 મૂક્યા તો ઉપર પણ 10 વડે ગુણીએ, તો 10 એકાના 10, છેદમાં 10 વત્તા 4/10, અને 10 વત્તા 4 બરાબર કેટલા થશે, 14/10. તો આ રીતે આપણે સંખ્યાને અપૂર્ણાંકમાં પણ ફેરવી શકીએ છીએ, અથવા તો વિદ્યાર્થી મિત્રો સીધી રીતે પણ આપણે ફેરવી શકીએ. ધારો કે 1.4 છે, પોઈન્ટની પાછળ કેટલી સંખ્યા છે, તો 1, તો શું કરીશું, તો જેટલી પોઈન્ટની પાછળ સંખ્યા હોય એટલા 1ની પાછળ 0 મૂકીશું, તો અહીંયા આપણે લખી દઈશું 14/1 ની પાછળ 10, કારણ કે પોઈન્ટની પાછળ 1 સંખ્યા હોય તો 10 મૂકી દઈએ, તો 14/10 જવાબ આવશે. તો જાતે ગણીએ આપણે, સ્થાનિક કિંમત કોષ્ટકના આધારે દશાંશ સ્વરૂપમાં લખો. તો ખાસ એ પણ આપણે જણાવી દઉં કે એકમ અને દશાંશની વચ્ચે પોઈન્ટ આવશે, એનો મતલબ કે અહીંયા પોઈન્ટ મૂકવાનો રહેશે દરેક સંખ્યા વચ્ચે. તો આપણે સૌ પ્રથમ કેવી રીતે લખીશું, 358.4, તો 358.4 આપ જોઈ ગયા હશો, કારણ કે એકમ અને દશાંશ દશાંશ સંખ્યા છે માટે દશાંશની આગળના ભાગે પોઈન્ટ આવશે અને એકમની પાછળના ભાગે પોઈન્ટ આવશે. તો આ એકમ છે, આ દશક છે, આ 100 અને આ દશાંશ. ચલો બીજી સંખ્યા અહીંયા પોઈન્ટ મૂકીશું આપણે, 235.1 આપ જોઈ શકશો અહીંયા, 304.5 એ પણ અહીંયા આપેલ છે, 679.2 અહીંયા જોઈ શકશો, 384.3 તો એ પણ અહીંયા આપેલી છે. ત્યાર પછી દાખલા નંબર 2 જોઈએ, નીચેની દશાંશ સંખ્યાઓની સ્થાન કિંમત કોષ્ટકમાં લખો. વિદ્યાર્થી મિત્રો પોઈન્ટની પાછળ 8 છે, તો 8 પોઈન્ટની પાછળ જે સંખ્યા હશે એ દશાંશની અંદર જશે. તો આપણે જોઈએ 8ને દશાંશની અંદર મૂકીએ, 0 એકમ છે તો અહીંયા મૂકીશું એકમમાં, અને આ દશક છે તો એને આપણે 4 જોડે મૂકીએ. ખાસ એ પણ સમજી લઈએ આપણે, ધારો કે અહીંયા 358.40 છે, તો પોઈન્ટની પ્રથમ આ બાજુ જે સંખ્યા હશે ને એ દશાંશ હશે, અને પોઈન્ટની આ જે પ્રથમ સંખ્યા હશે એ એકમ હશે, એ આપણે ખાસ ધ્યાન રાખીશું. ત્યાર પછી એના પછીની સંખ્યા હશે દશક, અને ત્યાર પછી એની પછીની સંખ્યા હશે 100. અહીંયા દશાંશ હશે, અહીંયા જે સંખ્યા આવશે એ શતાંશ આવશે. શું આવશે? શતાંશ. અને એના પાછળ જે સંખ્યા આવશે એ સહસ્ત્રાંશ કહેવાશે. એને સહસ્ત્રાંશ એટલે એ સમજવું ખૂબ જ જરૂરી છે. આપણે સીધા જવાબો લખવાનો પ્રયત્ન નહીં કરીએ, પણ સમજીને જવાબો લખીશું ને તો આપણને ગણિત સારી રીતે આવડશે. 40.8, તો અહીંયા જોઈ શકીએ 0 એકમનો અંક છે, એકમ, દશક અને દશાંશની અંદર. 3 દશાંશમાં જશે, 5 એકમમાં, 2 દશકની અંદર જશે, 7 દશાંશની અંદર જશે, 4 એકમની અંદર જશે અને 3 દશકની અંદર જશે, 9 દશાંશની અંદર જશે, 8 એકમમાં, 5 દશકની અંદર, 2 દશાંશની અંદર, 7 એકમની અંદર અને 6 દશકની અંદર જશે. ત્યાર પછી આપણે દાખલા નંબર જોઈએ 3, દશાંશ સ્વરૂપે લખવાના છે. 3 એકમ તો આપણે જોઈ શકીએ અહીંયા એકમ છે, 5 દશાંશ તો 5 દશાંશ સ્વરૂપે દર્શાવેલા છે, એનો મતલબ કે 3 એકમ, પોઈન્ટની આ બાજુ જે સંખ્યા લખીશું એકમ, પોઈન્ટની આ બાજુ સંખ્યા લખીશું દશાંશ, તો 3.5 એ રીતે આપણે લખી શકીએ છીએ. ત્યાર પછી 40 અને 2 દશાંશ, તો સૌ પ્રથમ 40 લખી નાખો અને 2 દશાંશ, તો પોઈન્ટ મૂકી અને 2 દશાંશ સ્વરૂપે દર્શાવો, 40.2 એ રીતે લખીશું. 58 તો આપણે જોઈ શકીએ 58 અને 3 દશાંશ, તો પોઈન્ટ મૂક્યો અને આવશે એટલે પોઈન્ટ મૂકવાનો રહેશે આપણે, અને 3 દશાંશ છે તો આપણે પોઈન્ટ 3 કરીને લખીશું. 24
તો અહીંયા 24 છે અને 8 દશાંશ દશાંશ રૂપે દર્શાવેલ છે, 6 એકમ તો 6 એકમ અને 9 દશાંશ તો 9ને આપણે દશાંશ રૂપે લખેલ છે। પોઈન્ટની પાછળ જે પણ પ્રથમ સંખ્યા આવશે દશાંશ, પોઈન્ટની પાછળ પ્રથમ સંખ્યા દશાંશ આવે, બીજી સંખ્યા આવશે શતાંશ અને ત્રીજી સંખ્યા આવશે સહસ્ત્રાંશ, ત્યાં સુધી આપણે અભ્યાસ કરવાનો રહેશે। ત્યાર પછી ફરીથી દશાંશ સ્વરૂપે લખીએ તો આપણે જોઈએ કે 5 એકમ છે તો એકમ 30, એનો મતલબ કે 30 + 5 એટલે 35 થશે અને અહીંયા 1/10 એટલે દશાંશ સ્વરૂપે દર્શાવે છે। કોઈ પણ સંખ્યાને 1/10 સ્વરૂપે દર્શાવેલ હોય તો આપણે અહીંયા પોઈન્ટ મૂકવાનો રહેશે, માટે 30 + 5 એટલે 35 પોઈન્ટ ઉપર સંખ્યા 1 આપેલી તો 1। એ જ રીતે બીજો દાખલો 206 તો 206 પોઈન્ટ 2 તો પોઈન્ટ 2 સ્વરૂપે દર્શાવીશું। ત્યાર પછી ત્રીજો દાખલો 46.3 તો 46.3 સ્વરૂપે દર્શાવેલ છે। 507.8 સ્વરૂપે અહીંયા જે સંખ્યા ઉપર આપેલી છે એ હંમેશા દશાંશ સ્વરૂપે એને દર્શાવવાની આપણે રહેશે। એ જ રીતે પાંચમો દાખલો 670 વત્તા 3 એટલે 673.2 આવશે અહીંયા। ત્યાર પછી જોઈએ 725.6 સ્વરૂપે દર્શાવેલ છે। નીચે આપેલા પૂર્ણાંકને આપણે દશાંશમાં ફેરવવાના રહેશે। તો જોઈએ આપણે દાખલા નંબર 5, નીચે આપેલા પૂર્ણાંકને દશાંશમાં ફેરવો। તો આપણે આગળ સમજી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો, 5/2 છે પહેલો દાખલો, તો અહીંયા છેદ સરખા કરીશું, દશાંશ ચિહ્ન લાવવા માટે 2 ને 5 વડે ગુણીશું, તો ઉપર પણ 5 વડે ગુણીશું, આપ જોઈ શકશો અહીંયા 2 ને 5 વડે, ઉપર પણ 5 વડે, 2 × 5 = 10, 5 × 5 = 25, અહીંયા 1 શૂન્ય છે માટે પોઈન્ટની પાછળ 1 સંખ્યા હોવી જોઈએ। ત્યાર પછી ફરીથી 2/5 છે તો 2/5 અહીંયા છેદમાં 10 લાવવા માટે 5ને આપણે 2 વડે ગુણીશું, તો 5 × 2 = 10, તો ઉપર પણ 2 વડે ગુણીએ, 2 × 2 = 4, તો આપ જોઈ શકશો અહીંયા 0, 1 છે માટે પોઈન્ટની પાછળ 1 સંખ્યા હોવી જોઈએ, તો 0.4 જવાબ આવશે। અને પોઈન્ટની અહીંયા 1 સંખ્યા હોય તો પોઈન્ટની આગળ કશું ના હોય તો આપણે 0 મૂકી શકીએ છીએ, 0ની કોઈ પણ વેલ્યુ રહેતી નથી। ત્યાર પછી દાખલા નંબર 3ની અંદર જોઈએ 3/4 છે, 4ને નીચે 10 નહીં આવી શકે, કારણ કે 4 × 2 = 8 ને 4 × 3 = 12, તો એ 100 સંખ્યા સુધી લઈ જાઓ એને, 4 ને 25 વડે ગુણો તો 25 × 100, કારણ કે આપણે પ્રમાણભૂત સ્વરૂપે દશાંશ સ્વરૂપે ફેરવવા હોય તો 10, 100, 1000 એ રીતે છેદમાં આપણે સંખ્યાઓ લાવવાની રહેશે। તો અહીંયા 4 ને 2 વડે ગુણીએ તો 4 × 2 = 8, 3 વડે ગુણીએ 4 × 3 = 12, તો 10 નહીં આવે, તો 25 × 100, તો 100 લાવશો અહીંયા છેદની અંદર, 25 × 3 = 75, ઉપર પણ 25 વડે ગુણીએ, અહીંયા 2 શૂન્ય છે તો પોઈન્ટની પાછળ 2 સંખ્યા હોવી જોઈએ, તો 0.75 આવશે। એ જ રીતે 13/8 એ વિદ્યાર્થી મિત્રો આપણે જાતે ગણવાનો પ્રયત્ન કરીએ। ત્યાર પછી 5મો દાખલો જોઈએ 17/20, તો 20 ને 5 વડે ગુણીશું તો 20 × 50 = 100, 17 × 5 = 85, 2 શૂન્ય છે તો 2 શૂન્ય હશે, તો આપણે શું કરીશું અહીંયા 8.5 નહીં આવે પણ 0.85 જવાબ આવશે। કેટલો આવશે? 0.85, કારણ કે 2 શૂન્ય હોય તો પોઈન્ટની પાછળ 2 સંખ્યા હોવી જોઈએ। ત્યાર પછી જોઈએ આપણે દાખલા નંબર 6, નીચે આપેલી દશાંશ સંખ્યાઓને અપૂર્ણાંકમાં ફેરવો। તો પ્રથમ સંખ્યા છે 2.5, તો આપણે અહીંયા જોઈ શકીએ 2.5 છે। હવે 2.5 આપણે સીધી જ ફેરવી દઈશું વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખીએ શું કરવાનું છે, અહીંયા પોઈન્ટની પાછળ કેટલી સંખ્યા છે તો 1, તો આપણે ફરજિયાત ભાગાકારની અંદર 1 ની પાછળ 1 શૂન્ય મૂકી દઈશું, તો 25/10, તો આ રીતે આપણે દશાંશમાં ફેરવી શકીએ। 74.6 પોઈન્ટની પાછળ 1 સંખ્યા, તો 1 ની પાછળ 1 શૂન્ય મૂકી દઈશું, તો 746/10। એ જ રીતે 3.7 પોઈન્ટની પાછળ 1 સંખ્યા, તો 37/10 મૂકીશું। 49.4 પોઈન્ટની પાછળ 1 સંખ્યા, તો ભાગાકારની અંદર આપણે 494/10 મૂકીશું। અહીંયા પણ એવું જ થશે વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટની પાછળ 1 સંખ્યા છે તો અહીંયા 289/10 સ્વરૂપે આપણે મૂકી શકીશું। ત્યાર પછી જોઈએ દાખલા નંબર 7, દશાંશનો ઉપયોગ કરીને સેમીમાં ફેરવો। હવે સેમીમાં ફેરવવા હોય તો અહીંયા તમામ સંખ્યાઓ મિલીમીટરમાં આપેલી છે, તો આપણે એ કહી શકીએ કે 10 મિલીમીટર 10 મિમી બરાબર 1 સેન્ટીમીટર થાય, શું થશે? સેન્ટીમીટર। હવે આ મિલીમીટરને જો સેમીમાં કન્વર્ટ કરવા હોય તો કોઈ પણ સંખ્યા હશે એને આપણે 10 વડે ભાગવાના રહેશે, કારણ કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર થશે, તો કોઈ પણ સંખ્યાને તમે 10 વડે ભાગશો તો તમને મિલીમીટર સેન્ટીમીટરમાં મળશે।
તો અહીંયા સંખ્યા જોઈએ પહેલી 8 મિલીમીટર છે, ઓકે? તો 8 મિલીમીટરને 8ને 10 વડે ભાગીએ તો અહીંયા 1 શૂન્ય છે, તો પોઈન્ટની પાછળ 1 સંખ્યા હોવી જોઈએ, તો 0.8 સેન્ટીમીટર થશે. અહીંયા 20 મિલીમીટર છે, 20ને 10 વડે ભાગીએ તો 10 × 2 = 20, એનો મતલબ કે 2 સેન્ટીમીટર મળશે. 0, 0 ગયા માટે 2ને 1 વડે ભાગીએ એટલે જવાબ 2 આવશે, 2 સેન્ટીમીટર. 115 મિલીમીટર છે, તો 115ને આપણે 10 વડે ભાગીએ, 1 શૂન્ય છે, તો અહીંયા 1 પોઈન્ટ કાપીશું, 11.5 સેન્ટીમીટર થશે. 4 સેન્ટીમીટર છે અને 9 મિલીમીટર છે, તો એનો મતલબ કે 4 અને 9 એટલે 49 મિલીમીટર થશે. 49 મિલીમીટરને 10 વડે ભાગીએ તો 1 શૂન્ય છે, તો 1 પોઈન્ટ કપાશે, 4.9 સેન્ટીમીટર થશે. 76 મિલીમીટર છે, 76ને 10 વડે ભાગીએ, અહીંયા 1 શૂન્ય છે, તો 1 પોઈન્ટ કાપી લઈએ, 7.6 સેન્ટીમીટર આવશે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા પ્રયત્ન કરો. 54 મિલીમીટર છે, 54 ભાગ્યા 10 છે, શું કરીશું? તો અહીંયા 1 શૂન્ય છે, તો 1 પોઈન્ટ કાપો, 1 પોઈન્ટ કાપીશું અને અહીંયા લખી દઈશું આપણે સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો 7મો અને 8મો આપણે જાતે પ્રયત્ન કરીએ કે અહીંયા મિલીમીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવવાનો પ્રયત્ન કરીશું. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 8, સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો. 1.4 0 અને 1, 1.4 એટલે 1ની ઉપર 4 કાપા, 0 અને 1ની વચ્ચે 10 કાપા આપેલા હશે. વિદ્યાર્થી મિત્રો એ ગણશો તો તમને 10 થશે. 1 અને 2ની વચ્ચે પણ 10 કાપા, 2 અને 3ની વચ્ચે પણ 10 કાપા છે. હવે અહીંયા 1.4 એટલે 1.4 એટલે ઉપર 4 કાપા, 1, 2, 3 અને 4 એટલે આપણે અહીંયા દર્શાવીશું 1.4. એ જ રીતે 2.8, તો નીચેની સંખ્યા ઉપર અથવા તો આપણે અહીંયા પણ દર્શાવી શકીએ 2.8 એટલે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 અહીંયા આપણે દર્શાવી શકીએ 2.8. ત્યાર પછી જોઈએ 3.7, તો તમે અલગ સંખ્યા રેખા પણ દોરી શકો દરેક સંખ્યાઓ માટે, અથવા તો એક સંખ્યા રેખા દોરી 4 સુધી, ધારો કે 0 થી 4 સુધી દોરેલ છે, તો એની અંદર બધા અંકો પણ તમે દર્શાવી શકશો. તો અહીંયા આપણે દર્શાવી શકીએ 1.4, તો 1 છે અહીંયા, 1, 2, 3 અને 4 ફરીથી દર્શાવીએ 1.4, 2.8 2, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 તો 2.8, 3.7 1, 2, 3, 4, 5, 6, 7 તો 3.7, 0.6 તો 0.6 અહીંયા આવશે 0, 1, 2, 3, 4, 5, 6 0.6 અને 1.3 તો અહીંયા 1 છે ને એની ઉપર 1, 2 અને 3 કાપા એટલે 1.3. આ રીતે તમે એક સંખ્યા રેખા ઉપર તમામ સંખ્યાઓને પણ દર્શાવી શકશો, અથવા તો અલગ અલગ સંખ્યા રેખા દોરીને પણ આપણે અલગ અલગ સંખ્યા રેખા દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો 7. સીમા તેના રૂમની લંબાઈ માપી રહી હતી. તેણે માપ્યું કે લંબાઈ 4 મીટર અને 75 સેમી છે. તો આ લંબાઈને મીટરમાં લખવી હોય તો આપણે જાણીએ છીએ કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. શું થશે? આ લંબાઈને જો મીટરમાં લખવી હોય, 4 મીટર અને 75 સેમી છે, તો જો મીટરને સેન્ટીમીટર બંને અલગ એકમ છે પણ બંનેના એકમ સરખા કરવા હોય તો શું કરવું પડે? તો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થશે. એનો મતલબ કે 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર થાય. કોઈ પણ સંખ્યાને 100 વડે ભાગવામાં આવે તો આપણને મીટર મળશે. એનો મતલબ કે 7th ભાગ કહેવાશે. શું ભાગ કહીશું આપણે? 7th. જો 10 વડે ભાગવામાં આવે તો 10th કહેવાય, 100 વડે ભાગવામાં આવે તો 7th કહીશું. એટલે 75 સેન્ટીમીટર છે, તો 75ને આપણે 100 વડે ભાગીએ તો આપણને 0.75 મીટર મળશે. અહીંયા 2 શૂન્ય છે માટે પોઈન્ટની પાછળ 2 સંખ્યા હોવી જોઈએ. એનો મતલબ કે પ્રથમ જે અંક છે એ 10th છે અને બીજો જે અંક છે એ શું છે? 7th છે. તો આ બાબત આકૃતિ દ્વારા સમજીએ. એક ચોરસ કાગળ લઈ તેને સમાન 10 ભાગમાં વહેંચો. તેમાંથી કોઈ એક લંબચોરસ ભાગને છાંયાંકિત કરો. છાંયાંકિત ભાગ એ આખા ચોરસનો 1/10 છે. કુલ 10માંથી 1 ભાગ, એનો મતલબ 10 ભાગ છે, એની અંદરથી 1 ભાગ છાંયાંકિત ભાગ છે, અથવા તો આપણે કહી શકીએ કે 0.1 ભાગ છે. તો હવે દરેક લંબચોરસને 10 સમાન ભાગોમાં વિભાજિત કરે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આખા ચોરસને કુલ 100 સમાન ભાગમાં વિભાજિત કરો, 100 ખાના પાડી દઈએ. હવે કોઈ પણ એક ભાગને આપણે રંગીશું તો આપણે કહી શકીએ 100માંથી 1 ભાગનો આપણે રંગકામ કરેલ છે, એનો મતલબ એ છાંયાંકિત છે. 100માંથી 1 હોય તો આપણે કહી શકીએ કે 0.01 ભાગ્યા, અથવા દશાંશ સ્વરૂપે એને દર્શાવવું હોય તો 0.01, કારણ કે અહીંયા 2 શૂન્ય છે, તો પોઈન્ટની પાછળ 2 સંખ્યા હોવી જોઈએ. આ ખાસ સમજી લેશો કે 1 ભાગ્યા આપણે 100 કરીશું તો એને દશાંશ સ્વરૂપે કરવું હોય તો શું કરવું પડે? તો સૌપ્રથમ પોઈન્ટ મૂકી દો. હવે 1 મૂકશી તો
સીધા એક મૂકી દઈશું તો પોઈન્ટ પાછળ એક સંખ્યા થશે, તો શું કરવું? પહેલાં શૂન્ય મૂકો અને પછી એક મૂકો, તો 0.0.01 એ સ્વરૂપે આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ. હવે આનું વાંચવું હોય તો કેમ વંચાય? તો શૂન્ય પોઈન્ટ શૂન્ય એક સ્વરૂપે આપણે વાંચી શકીએ છીએ. ઉદાહરણ દ્વારા શતાંશને સ્થાન કિંમત કોષ્ટકના આધારે સમજીએ. ઉદાહરણ આપેલ માહિતીના આધારે સ્થાન કિંમત કોષ્ટક ભરો. 100 તો 100ની અંદર 1 આવશે. 2 દશક તો દશકમાં 2 આવશે. 3 એકમ તો એકમની અંદર 3 આવશે. 1 દશાંશ તો દશાંશની અંદર 1 આવશે. 1 દશાંશ એનો મતલબ કે 1/10. ત્યાર પછી શતાંશ તો 1/100ના ખાનાની અંદર આવશે. શતાંશ તો 4 છે, એ શતાંશ છે. એનો મતલબ કે અહીંયા આપણે પોઈન્ટ મૂકવાનો રહેશે. પોઈન્ટની પ્રથમ સંખ્યા દશાંશ, બીજી સંખ્યા શતાંશ, પોઈન્ટની આ પ્રથમ સંખ્યા એકમ, દશક અને 100 એ ખાસ આપણે સમજી લઈશું. આપણો પોઈન્ટ હંમેશા એકમ અને દશાંશની વચ્ચે જ આવશે. ત્યાર પછી 1 તો અહીંયા 1 સંખ્યાને 100 વડે ગુણીએ, 2 સંખ્યાને 10 વડે ગુણીએ, 3 સંખ્યાને 1 વડે ગુણીએ, 1 સંખ્યાને 1/10 વડે ગુણીએ અને 4 સંખ્યાને 1/100 વડે ગુણીએ. તો 100 એકાના 100, 2 દાન 20, 3 એકા 3, 1 ગુણ્યા એટલે 1 એકાના 1/10 અને 4 એકાના 4/100. હવે શું થશે? તો 100 + 20 + 3 એટલે 123. પછી અહીંયા પોઈન્ટ આવશે, કારણ કે પ્રથમ સંખ્યા એ દશાંશ છે. આને દર્શાવી હોય તો ઉપરના અંકો દર્શાવવાના રહેશે 14, તો એ 14 સ્વરૂપે આપણે અહીંયા દર્શાવેલ છે. આમ જેમ જેમ ડાબેથી જમણી તરફ જઈએ, ડાબેથી એટલે આ બાજુથી, સોરી આ બાજુથી આ બાજુ, ડાબીથી જમણી બાજુ, તેમ તેમ દરેક પગલે આગળના ભાગને 1/10 વડે ગુણતા રહીએ છીએ. દશાંશ ચિહ્ન હંમેશા એકમ અને દશાંશ સ્થાનની વચ્ચે મૂકવામાં આવે છે, એ પણ આપણે આગળ સમજી ગયા છીએ. દશાંશ ચિહ્ન હંમેશા એકમ અને દશાંશ સ્થાનની વચ્ચે મૂકવામાં આવે છે, તેથી સ્થાન કિંમત કોષ્ટકને શતાંશથી શતાંશનો ભાગ એટલે કે સહસ્ત્રાંશ સ્થાન સુધી વિસ્તારી શકીએ છીએ. એ આપણે આગળ સમજીએ સહસ્ત્રાંશ વિશે. ત્યાર પછી જોઈએ ઉદાહરણ. નીચેના અપૂર્ણાંકને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખો વિદ્યાર્થી મિત્રો. તો ખાસ ધ્યાન રાખીએ આપણે કે 0.02 છે, તો અહીંયા પોઈન્ટની પાછળ 2 સંખ્યા છે, તો 2ને આપણે 100 વડે ભાગીશું. અહીંયા પોઈન્ટની પાછળ જેટલી સંખ્યા હોય એટલા શૂન્ય આપણે નીચે મૂકીશું. 2ને 100 વડે ભાગીએ તો એનું અતિ સંક્ષિપ્ત રૂપ 1/50 આવશે. કેવી રીતે? તો 2ના અવયવ પડશે તો 1/2, એ રીતે 100ના અવયવ પડશે 50 દુ 100 થશે. તો 2 2 ઉપર નીચે જતા રહેશે, માટે 1/50 જવાબ આપણને મળશે. અહીંયા આપ જોઈ શકશો. ત્યાર પછી આપણે જોઈએ કે 3.25 છે, એ 3.25ને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવા હોય તો શું કરીશું? તો 3 3 + 0.25, તો 25ને 100 વડે આપણે ભાગીએ, બરાબર 25ને 100 વડે ભાગીશું તો શું થશે? તો અહીંયા 100ના પણ અવયવો પડીશું, અહીંયા કરીશું 3 + 25 × 1 અને 100ના અવયવ પાડીએ તો 25 ચોક 100, 25 ઉપર ઉડી જશે, માટે 3 + 1/4 જવાબ આપણને મળશે. એ આપ અહીંયા જોઈ શકશો. એવી રીતે 1.75, તો 1 + 75/100, તો એ રીતે 75ને 25 વડે ભાગીએ તો 3 જવાબ આવશે, 3 આપ જોઈ શકશો. 25ને 100 વડે ભાગીએ તો 4 જવાબ આવશે. અથવા તો તમે એ રીતે પણ કરી શકશો, 1 + 75/100, તો શું કરીશું? તો બરાબર 1 + 75ના અવયવ પાડીએ આપણે 25 × 3, તો 25 × 3 = 75 અને 25 ચોક 100, 25 ચોક 100, 25 ઉડી જશે, જવાબ આવશે 1/3/4. એ રીતે આપ જોઈ શકશો 1/3/4 અહીંયા જોવા મળે છે. ત્યાર પછી દશાંશ સ્વરૂપે લખો 302 અને 5/7. તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે તમારે? 302, હવે એ પણ આપણે ખાસ સમજી લઈએ. જો આપણને દશાંશ કીધું હોય તો કોઈ પણ સંખ્યાને 10 વડે ભાગીશું, જો આપણને શતાંશ કીધું હોય તો કોઈ પણ સંખ્યાને આપણે 100 વડે ભાગીશું, અને સહસ્ત્રાંશ કીધું હોય કોઈ પણ સંખ્યા તો આપણે એને 1000 વડે ભાગવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા આપણે શું છે, 302, તો અહીંયા 302 લખી નાખીએ છે. 5/7 છે, તો
તો 57 હોય તો આપણે કોના વડે ભાગીશું 5ને? તો 5ને 100 વડે ભાગીશું. અહીંયા 2 શૂન્ય છે તો આપણે 302.05 એ રીતે આપણે લખી શકીએ છીએ દશાંશ સ્વરૂપે 302.05. એ જ રીતે 14, તો અહીંયા 14 છે. 15 સહસ્ત્રાંશ, તો સહસ્ત્રાંશ હોય તો 1000 વડે આપણે ભાગવાના રહેશે, તો 15 ભાગ્યા 1000 બરાબર. અહીંયા 3 શૂન્ય છે તો પોઈન્ટની પાછળ 3 સંખ્યા હોવી જોઈએ, તો 2 સંખ્યા છે અને 1 શૂન્ય આગળ આપણે મૂકી દઈશું. પાછળ શૂન્ય મૂકવાનો નથી, પોઈન્ટની આગળ શૂન્ય મૂકવાનો રહેશે. તો 14.015 આપણો જવાબ આવશે. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખીએ આપણે કે નીચે જે સંખ્યાઓ આપેલી છે કોષ્ટક, એની અંદર પણ આપણે જવાબો લખીએ. તો સૌ પ્રથમ સમજી લઈએ, આગળ કહ્યું એ પ્રમાણે એકમ અને દશાંશની વચ્ચે આપણે શું કરવાનું છે, દશાંશ ચિહ્ન મૂકવાનું રહેશે, એ ખાસ ધ્યાન રાખીશું. તો 489, તો 489.321 આપ જોઈ શકશો અહીંયા. 766.503 એ પણ અહીંયા દશાંશ સ્વરૂપે લખેલ છે. 405.763 એ પણ દશાંશ સ્વરૂપે લખેલ છે. બાકીની બે સંખ્યાઓ જે છે એ આપણે તમે જાતે લખવાનો પ્રયત્ન કરો, જેથી તમે પણ સમજી શકો અને એને લખી શકીએ આપણે. ત્યાર પછી નીચેની દશાંશ સંખ્યાઓને સ્થાન કિંમતના કોષ્ટકમાં લખો. હવે આપણે જોઈ શકીએ અહીંયા પોઈન્ટ છે, પોઈન્ટની આ બાજુ એકમ, તો 6 એકમમાં લખેલ છે, 7 દશકમાં, 8 સોમાં, 5 એ દશાંશમાં લખેલ છે, 1 શતાંશમાં અને 2 સહસ્ત્રાંશમાં. એવી રીતે આ સંખ્યા પણ લખેલ છે, એકમ, દશક, સો, દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશની અંદર લખેલ છે. 432.109 એ પણ લખેલ છે. 547.350, 547, 5 એ 100, દશક, એકમ, 100, દશક, એકમ, ત્યાર પછી દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશના ખાનામાં લખેલ છે. 503, 500 દશક છે, સોરી 500 100, તો 100ના ખાનામાં 0 દશક, 3 એકમ, 8 દશાંશ, 3 શતાંશ, સહસ્ત્રાંશ, એ રીતે આપણે લખેલી છે સંખ્યાઓ. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 3, અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખો. ત્યાર પછી અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં આપણે દાખલા નંબર 1 જોઈએ, 0.03. આપ જોઈ શકશો પોઈન્ટની પાછળ 2 સંખ્યા છે, માટે 100 વડે આપણે ભાગવાના રહેશે. તો 0.03 એટલા માટે 3ને 100 વડે ભાગીએ, તો 3, હવે 100ના અવયવ પાડીએ, 2 2 4, 50 20 50 100, તો શું થશે, 3 ભાગ્યા 100 જ થશે. એની અંદર કોઈ પણ આપણને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળશે નહીં. ત્યાર પછી દાખલા નંબર 2 જોઈશું આપણે, 4.125. અહીંયા પોઈન્ટની પાછળ 3 સંખ્યા છે, તો માટે અહીંયા 1000 વડે આપણે ભાગવાનો પ્રયત્ન કરીશું. 3 શૂન્ય મૂકી દઈએ અહીંયા, તો 41 25, તો આપ જોઈ શકશો 41 25ના અવયવ પાડેલા છે, 13 13 75 તરી 41 25, 275 50, 13 75, 55 50 275, 11 55 11 11 11, એ રીતે 1000ના અવયવ પાડેલ છે, 500 2 1000, 250 2 500, 125 2 250, 25 50 125, 5 5 25 ને 1 5 5. જે અવયવ અહીંયા આગળ મળે છે એને આપણે ઉપર લખી દઈએ. અહીંયા 1000ના જે અવયવ મળશે એ આપણે નીચે લખી નાખીએ. ઉપર નીચે સરખી સંખ્યાને આપણે ઉડાડી દઈએ, બાકી જે વધેલા છે એનો ગુણાકાર કરીએ, 11 તરી 33 અને 2 2 4 2 8, એનો મતલબ કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આ સંખ્યાનું મળશે, 33 ભાગ્યા 8. દાખલા નંબર 3 જોઈએ, 3.27. તો અહીંયા પોઈન્ટની પાછળ 2 સંખ્યા છે, 3.27 આપણો છે, પોઈન્ટની પાછળ 2 સંખ્યા છે, તો આપણે 100 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપ જોઈ શકશો 100 વડે ભાગેલ છે, 100 વડે ભાગ્યા અહીંયા સંખ્યાને. ત્યાર પછી જોઈએ 327 ભાગ્યા 100 થશે. એ જ રીતે આપણે જોઈએ 327ના અવયવ આપણે પાડવાના રહેશે જાતે, અને 100ના અવયવ પણ તમારે જાતે પાડવાના રહેશે. તો આ દાખલો આપણે જાતે ગણીશું. આ રીતે 327 લખી નાખો, એના અવયવ જાતે પાડો. એ જ રીતે 100 લખો અને 100ના અવયવ પણ આપણે જાતે પાડવાનો પ્રયત્ન કરીએ. 25.408, તો અહીંયા પોઈન્ટની પાછળ 3 સંખ્યાઓ છે, તો આપણે 1000 વડે ભાગીશું, તો 25 408, તો 12 704 2 2 25 408, 63 52 1200 74, 704 31 76 2 63 52, 15 88 2 31 76, 794 2 15 88 અને 397 2 794. આગળ કાંઈ મળતું નથી એટલે સંખ્યા આમનામ રહેવા દીધી છે, અને 1000ના અવયવ તો 1000ના અવયવ અહીંયા પાડેલા છે. અને આપને જો દાખલો ગણવાની જરૂરત
ઊભી થાય અને ગણવાનો પણ છે નોટબુકમાં, તો એના અવયવ ફરીથી આપણે અહીંયા લખી દઈશું 1000ના. તો આપણે જોઈએ આ અવયવો આગળ છે, અહીંયા લખી દીધેલ છે. 397ના અવયવ પડતા નથી માટે 397 સીધા લખી દીધેલ છે. 1000ના અવયવો અહીંયા પાડી દીધેલ છે, તો એ અવયવ પણ અહીંયા લખી દીધા છે. ઉપર નીચે સરખી સરખી સંખ્યા ઉડી જશે, 2 2 2 2 અને 2. 2 2 4 2 8 તરી 397 ગુણ્યા કરશો એટલે 31 76, અને પાયો પાયો 25 5 125, એનો મતલબ કે 31 76 ભાગ્યા 125 જવાબ આપણને મળશે. ત્યાર પછી 5મા દાખલો, એ પણ આપણે જાતે ગણવાનો પ્રયત્ન કરશું. આ દાખલાની અંદર પણ થોડીક ભૂલ રહેલી છે, માટે આપ ટ્રાય કરશો એની અંદર પણ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 4 જોઈએ. દશાંશ સ્વરૂપમાં લખો. જો 405 તો આપણે અહીંયા લખી લખેલ છે, 405.6 શતાંશ, તો 0.6 એ શતાંશ સ્વરૂપે લખેલ છે. પ્રથમ અંક હશે તો દશાંશ, પણ 6 શતાંશ, શતાંશમાં તો 6 શતાંશમાં જઈને દર્શાવવાનું, અને દશાંશમાં આપણે 0 લખી દઈશું. 378 તો 378. 12 સહસ્ત્રાંશ તો 12ને 1000 વડે ભાગીએ, આપ જોઈ શકશો અહીંયા સહસ્ત્રાંશ હશે તો 1000 વડે ભાગીએ, શતાંશ હશે તો 100 વડે ભાગો, દશાંશ હશે તો એને 10 વડે ભાગીશું. તો 378.123, તો પોઈન્ટની પાછળ 3 સંખ્યા હોવી જોઈએ, 0 12. એ જ રીતે 378 12 સહસ્ત્રાંશ, તો આપ જોઈ શકશો 378 12 સહસ્ત્રાંશ. 509 તો 509. 113 સહસ્ત્રાંશ, તો 113 ભાગ્યા 1000 કરીએ, તો પોઈન્ટ અહીંયા 3 0, પોઈન્ટની પાછળ 3 સંખ્યા હોવી જોઈએ. 872 તો 872. 19 સહસ્ત્રાંશ, તો 19ને 1000 વડે ભાગીએ, 3 0 છે, પોઈન્ટની પાછળ 3 સંખ્યા હોવી જોઈએ. 948 તો 948. 203 સહસ્ત્રાંશ, તો 203ને 1000 વડે ભાગીએ, અને દશાંશ ચિહ્નની પાછળ 203 સંખ્યા લખાશે. ત્યાર પછી દશાંશ સ્વરૂપે લખીએ. અહીંયા આપેલી છે સંખ્યાને, તો 20 વત્તા 8, તો 28 લખીશું. તો 28 દશાંશ, પ્રથમ જે સંખ્યાને 10 વડે ભાગવામાં આવે એ સંખ્યા દશાંશ સ્વરૂપે લખાશે. તો અહીંયા આપણે પોઈન્ટ મૂકીશું. ઉપર કેટલી સંખ્યા, 1 4 5, તો 1 4 5 લખી નાખીશું. 300 વત્તા 40 વત્તા 5, એટલે 345 અહીંયા આપેલ છે. ત્યાર પછી અહીંયા દશાંશનું ચિહ્ન મૂકીએ, 1 અને 6. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખીશું આપણે કે 1 એ દશાંશમાં છે, તો દશાંશમાં, 6 એ સહસ્ત્રાંશની અંદર છે, તો સહસ્ત્રાંશમાં લખીશું. શતાંશમાં કશું આપેલ નથી, શતાંશમાં કશું આપેલ નહીં. અહીંયા 3 સંખ્યાઓ આપેલી છે, દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ. અહીંયા શતાંશ આપેલ નથી, તો શતાંશની અંદર કશું ના હોય તો આપણે 0 લખી દઈશું વચ્ચે, એ ખાસ ધ્યાન રાખીશું. નહીંતર આપણે શું કરીશું, 345 પોઈન્ટ સીધા 16 મૂકી દઈશું, તો એ આપણો જવાબ ખોટો પડશે, એટલે એ આપણે ખાસ ધ્યાન રાખીશું અંદર. દાખલા નંબર 3 જોઈએ. 568 તો 568 પોઈન્ટ, અહીંયા પણ એ જ પરિસ્થિતિ છે, 6 દશાંશમાં, તો દશાંશમાં, શતાંશમાં કોઈ પણ સંખ્યા આપેલી નથી, તો એને શતાંશમાં આપણે 0 દર્શાવી દઈએ, અને 7 એ આપણે સહસ્ત્રાંશની અંદર દર્શાવીશું. 60 વત્તા 9 એટલે 69, પોઈન્ટ 8 3 7 એટલે 837 આપણે દર્શાવેલ છે. 40 ને 7 એટલે 47 થશે. 3 2 અને 6 એ પણ દશાંશ સ્વરૂપે, સહસ્ત્રાંશ સ્વરૂપે દર્શાવેલ છે. ત્યાર પછી આપેલી સંખ્યાઓને આપણે શબ્દોમાં લખવાની રહેશે. ત્યાર પછી જોઈએ આપણે શબ્દોમાં લખવાની છે નીચેની સંખ્યાઓને. તો 0.09 તો આપણે લખી શકીએ, 9 એ દશાંશ નહીં ને શતાંશમાં છે, તો 9 શતાંશ એ સ્વરૂપે આપણે લખીશું. નીચેની સંખ્યાને આપણે 2 એકમ 2 એકમ. 348 સહસ્ત્રાંશ, તો 348 સહસ્ત્રાંશ સ્વરૂપે લખી શકીએ. ત્યાર પછી જોઈએ 6 એકમ 5 દશક, એ પણ લખી શકીએ એ રીતે, અને 304 સહસ્ત્રાંશ એ સ્વરૂપે આપણે લખી શકીએ. ત્યાર પછી 3 એકમ, તો અહીંયા 3 એકમ, 6 દશક, તો 6 દશક, અને 720 સહસ્ત્રાંશ, 720 સહસ્ત્રાંશ સ્વરૂપે આપણે લખી શકીએ છીએ. અને 5મી જે સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે જાતે લખવાનો પ્રયત્ન કરીશું. ત્યાર પછી જોઈએ 7મો પ્રશ્ન. નીચેની સંખ્યાઓ સંખ્યા રેખા ઉપર દશાંશ સ્થાનના કયા બે બિંદુઓ વચ્ચે રહેલી છે તે જણાવવાનું છે. તો 0.08, તો 0.08 એ 0 અને 0.10 ની વચ્ચે આવેલી સંખ્યા છે,
શૂન્ય અને 0.10 વચ્ચે હશે, 0.56 એ સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે વિદ્યાર્થી મિત્રો. એ ખાસ ધ્યાન રાખીશું આપણે કે 0.56 એ 0.50 અને 0.60 વચ્ચે આવતી સંખ્યા છે, 0.63 એ 0.60 અને 0.70 વચ્ચે આવતી સંખ્યા છે, 0.32 એ 0.30 અને 0.40 વચ્ચે આવતી સંખ્યા છે, અને 0.19 એ 0.10 અને 0.20 વચ્ચે આવતી સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીને આપણે શેર કરીએ જ્યાંથી કરીને દરેક વિદ્યાર્થી પોતાનું ગૃહ કાર્ય કરી શકે. નમસ્કાર.